બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજી મંદિરમાં પરંપરાગત રીતે યોજાતી પક્ષાલન વિધિ યોજાય. અંબાજી મંદિરમાં દર વર્ષે ભાદરવી પૂનમના મેળા બાદ નિજ મંદિરમાં સાફ સફાઈ માટે પ્રક્ષાલન વિધિ યોજાય છે. અમદાવાદના સોની પરિવાર દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે માતાજીના દાગીના ગરેણા મંદિરના વાસણોની સફાઈ કરવામાં આવે છે. અમદાવાદના સોની પરિવારના એક જ પરિવારના માણસો દ્વારા પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. આ માટે તેઓ શ્રેષ્ઠ સમયે મહારાજાએ નક્કી કરેલા 50 રૂપિયા સિવાય કોઈ પ્રકારનું મહેનતાણું લેતા નથી. તેમના માટે આ એક માતાજીના સેવા છે. માતાજીના ઘરેણા સાફ સફાઈ કરતી વખતે કોઈ પ્રકારની ઘટ પડે તો તેના માટે આ સોની પરિવાર દ્વારા 4 ગ્રામની 24 કેરેટની એક પુત્રી માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના ભટ્ટજી મહારાજ અને અન્ય પૂજારી દ્વારા મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ પ્રક્ષાલન વિધિ વખતે માતાજીનું યંત્ર આખા વર્ષ દરમિયાન માત્ર આજના દિવસે જ બહાર કાઢવામાં આવે છે. આજે પ્રક્ષાલન વિધિ હોવાથી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મંદિર આજે બપોરે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રક્ષાલન વિધિ બાદ રાત્રે 9 વાગે માતાજીની આરતી કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ તેમજ જિલ્લા SP અક્ષયરાજ મકવાણાના પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા. અરવિંદ અગ્રવાલ, JDS TV, અંબાજી.